संघ विद्यार्थी मित्रों धोरण 11 विषय तत्वज्ञान पाठ 2 जेम आपणे निरुपाधिक विधान में पदों की व्याप्ति तो निरुपाधिक विधान जे छे ए निरुपाधिक विधान ने विधानों बनेले दलीलोनुं मूल्यांकन करती वक्ते निरुपाधिक विधान उद्देश्य पद तेमज विधेय पद व्याप्त छे के अव्याप्त छे नक्की करवुं जरूरी छे જયારે આપણે સમય વિધાન કે દલીલ હોય એ દલીલમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બે પદો હોય છે આ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત એ નક્કી કરવું જરૂરી છે નિરુપાધિક વિધાનના ચારેય પ્રકારોમાં આવતા પદોની વ્યાપ્તિ અંગે નિર્ણય કરવો જરૂરી છે આવો નિર્ણય કરવા માટે એક વ્યાપ્ત પદ એટલે શું અને બે અવ્યાપ્ત પદ એટલે શું આપણે જાણવું જરૂરી છે વ્યાપ્ત પદ કોને કહેવાય તો કે વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારો પદ ઉદ્દેશ્ય પદ કે વિધેય પદ વ્યાપ્ત પદ હોય સર્વ સભ્યોનો ઉલ્લેખ કરનારો પદ એ પદ વિધેય પદ હોય કે ઉદ્દેશ્ય પદનું પદ હોય એ પદ વ્યાપ્ત પદ હોય છે અવ્યાપ્ત પદ વિધાનમાં જે વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારો પદ ઉદ્દેશ્ય પદ કે વિધેય પદ અવ્યાપ્ત પદ હોય છે વ્યાપ્ત અને અવ્યાપ્ત પદની સમજૂતી મેળવ્યા પછી નિરુપાધિક વિધાનમાં ચારેય પ્રકારો કયા પ્રકારના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વ્યાપ્ત કે અવ્યાપ્ત એ જોઈએ ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ ઉદ્દેશ્ય પદ ક્યારે વ્યાપ્ત હોય ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ સર્વ દેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યનો ઉલ્લેખ થયો હોય આથી આ અને ના બંને સર્વદેશી વિધાન હોવાથી તે પ્રત્યેક ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે જો આ અને ના બંને ઉદ્દેશ્ય પદ હંમેશા વ્યાપ્ત હોય છે સર્વ સભ્યનો ઉલ્લેખ થયો હોવાથી હા અને ના સર્વ સભ્ય વિધિવાચકમાં અને નિષેધવાચકમાં ના હોય છે અને એ બંને હા અને ના ના સર્વ સભ્યનો ઉલ્લેખ થયો હોવાથી ઉદ્દેશ્ય પદ હંમેશા વ્યાપ્ત હોય છે હા તથા ના વિધાનમાં ઉદ્દેશ્ય પદ આગળ આવેલા સર્વદેશી હિતાકારક સર્વ અથવા કોઈ પણ ને આધારે પણ તે ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત પદ છે તેવો નિર્ણય કરી શકાય છે આપણે એ પણ જાણીએ છીએ કે એક દેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશતા કેટલાક સભ્યનો ઉલ્લેખ થયો હોવાથી તથા બંને એક દેશી વિધાન હોવાથી પ્રત્યેકનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય હ અને ન બંને એક દેશી છે હ અને ન બંને એક દેશી હોવાના કારણે એ બંનેના ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય એક દેશી હોય એનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય અને હા અને ના સર્વદેશી હોવાથી એનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય અને હા અને ના એ ઉદ્દેશ્ય પદ ધરાવતી દલીલ વ્યાપ્ત હોય અને હા અને ના ઉદ્દેશ્ય પદ ધરાવતી દલીલ અવ્યાપ્ત હોય એ બંનેના ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય હવે હ તથા ન નિરુપાધિક ઉદ્દેશ્ય પદ આગળ આવેલા એક દેશી હિતાકારક ને આધારે તે પણ ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત છે તો નિર્ણય કરી શકાય છે ઉદ્દેશ્ય પદ ની વ્યાપ્તિ નો નિયમ ઉદ્દેશ્ય પદ સર્વદેશી નિરુપાધિક વિધાનમાં વ્યાપ્ત હોય છે અને એક દેશી નિરુપાધિક વિધાનમાં અવ્યાપ્ત હોય ઉદ્દેશ્ય પદ હોય એ ઉદ્દેશ્ય પદ સર્વદેશી નિરુપાધિક વિધાનમાં વ્યાપ્ત હોય જ્યારે એક દેશી નિરુપાધિક વિધાનમાં અવ્યાપ્ત હોય છે ઉદ્દેશ્ય પદ ઉપરી વિધેયને આધારે ચારે પ્રકારની નિરુપાધિક વિધાનો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ અંગે નીચે પ્રમાણે તારવી શકાય છે આ વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે અવિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે એક પ્રમાણે ના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે અને ના વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે હવે વિધેય પદની વ્યાપ્તિ વિધેય વિધાનના ઉદ્દેશ્ય પદ આગળ આવેલા હિતાકારકના આધારે તે પદની વ્યાપ્તિ અંગે સરળતાથી નિર્ણય લઈ શકાય છે પરંતુ વિધેય પદ આગળ આવો કોઈ સંકેત ન હોય તે પદની વ્યાપ્તિ અંગે નિર્ણય કઠિન છે આ માટે આપણે હા ના હ ના પ્રકારના વિધાનના વિધેયના ભાવાર્થનો નિર્ણય કરવો પડે હ
जय स्वामी मित्रों।